તો કેમ છો મિત્રો, મજામાં ને મિત્રો? તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આપણે દાંતીવા ડેમના અને સીપુ ડેમના મિત્રો લાઈવ સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો. એટલે આજના વિડીયો મિત્રો બહુ મજા આવવાની છે, એટલે વિડીયો પૂરો જોજો. અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી કે સીપુ ડેમ અને દાંતીવા ડેમના લાઈવ સમાચાર લઈને આવી જાઓ. તો મિત્રો આજે મિત્રો સીપુ ડેમના અને દાંતીવા ડેમના લાઈવ સમાચાર લઈને આવી ગયા છીએ. તો મિત્રો સૌથી પહેલા મિત્રો આપણે સીપુ ડેમની આજે વાત કરીએ. તો મિત્રો 2017માં મિત્રો સીપુ ડેમમાં પાણીની આવક થઈ હતી અને 2017માં મિત્રો સીપુ ડેમ મિત્રો સંપૂર્ણ રીતે ભરાયો હતો અને સીપુ ડેમમાંથી મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું હતું. એના પછી મિત્રો 2020માં, 19માં, 21માં, 22માં અને 23માં વર્ષમાં મિત્રો પાણી તો આવ્યું હતું, પણ કહેવાનો મતલબ કે મિત્રો સીપુ ડેમ તેની સપાટી પ્રમાણે ભરાણો નહોતો, એટલે મિત્રો સીપુ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું નતું. એટલે આ વખતે જો કદાચ સીપુ ડેમ મિત્રો રૂલ લેવલે ભરાઈ જશે અને ઉપર વર્ષમાં વરસાદ હશે અને સીપુ ડેમમાં પાણીની આવક થશે તો કદાચ થઈને મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા ખરી. અને એની સાથે સાથે મિત્રો આપણે દાંતીવા ડેમની પણ વાત કરી લઈએ. એટલે મિત્રો દાંતીવા ડેમમાં મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો 2023માં મિત્રો દાંતીવા ડેમ મિત્રો સંપૂર્ણ રીતે ભરાયો હતો. એના લીધે ભરાણો તો પણ મિત્રો એ તમને પણ વાત કરી લઈએ. 2023માં મિત્રો દાંતીવા ડેમના ઉપરના વાસમાં મિત્રો બીપોર જોઈ મિત્રો વાવાઝોડું આવ્યું હતું. તેના લીધે મિત્રો માઉન્ટ આબુમાં મિત્રો જોરદાર વરસાદ પડ્યો હતો અને તે વરસાદના લીધે મિત્રો નદીઓ ચેક ડેમ બધું ઉભરાઈ ગયું હતું અને દાંતીવા ડેમમાં મિત્રો અચાનક પાણીની આવક જોવા મળી હતી. એના લીધે મિત્રો દાંતીવાડા ડેમ 2023માં ભરાણો હતો અને દાંતીવા ડેમ ભરાયા પછી બનાસ નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું હતું અને બનાસ નદીમાં પાણી છોડવા આવવાથી ખેડૂતો મિત્રો પણ ખુશીનો માહોલ જામ્યો હતો. એટલે મિત્રો આજનો વિડીયો આટલો હતો. આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો. અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો જય માતાજી.